ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ અવર લેસન નંબર 13, મુલ્લાનો જાદુ. મુલ્લા મીન્સ એક યે એક આદમી હે, ઉસકા નામ મુલ્લા હૈ. ઠીક હૈ, વો જાદુ દિખા રહા હૈ, ઉસકે બારે મેં યહાં પે દિયા ગયા હૈ. એક દિવસ એક શ્રીમંત વેપારીએ પોતાના ભવ્ય મહેલમાં શાનદાર મિજબાનીનું આયોજન કર્યું હતું. એક દિન થા ઉસમે શ્રીમંત મીન્સ પૈસે વાલા, વેપારી તો હમ જાનતે હૈ. જો પૈસે વાલા એક વેપારી થા, ઉસને અપને મહેલ મેં શાનદાર મિજબાની મીન્સ પાર્ટી, ઉસને અપને મહેલ મેં બહોત હી બઢિયા પાર્ટી કા આયોજન કિયા થા. મોટા વેપારીઓ પધાર્યા, મીન્સ બડે બડે જો બિઝનેસમેન થે વો સબ વહાં પે આયે થે. વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નવીન તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ ચાંદીના વાસણોમાં પીરસવામાં આવી. અલગ કઈ તરહ કી મીઠાઈયાં ઓર નઈ નઈ જો સ્વાદિષ્ટ વાનગીઓ મીન્સ જો નઈ નઈ જો મીઠાઈયાં થી વો ભી વહાં પે ચાંદી કે બર્તનો મેં રખી ગઈ થી. તેમાં ચમચીઓ સોનાની હતી ઓર ઉસમે જો ચમચ થી વો સોને કી થી. મુલ્લા નસરુદ્દીન પણ આ મિજબાનીમાં હાજર હતા. જો મુલ્લા નસરુદ્દીન થે વો ઇસ પાર્ટી મેં જો યહાં પે જહાં પે જઈએ ફંક્શન ચાલ રહ્યા હતા વહાં પે વો ભી હાજર થે. તે પણ મિજબાનીનો આનંદ માણી રહ્યા હતા. વો ભી વહાં પે બહોત હી મઝે કર રહે થે. એક વેપારીએ પોતાના કોટના ખિસ્સામાં સોનાની ચમચી સંતાડી. વહાં પે ઇતને સારે જો બિઝનેસમેન આયે થે, ઉસમે સે જો એક બિઝનેસમેન થા, ઉસને અપને જેબ મેં વો એક સોને કી ચમચ ઉસને રખ દી. મુલ્લાએ આ જોયું, જો મુલ્લા થા ઉસને યે દેખા, તેમણે વિચાર્યું કે આ ચમચી મારે કોટના ખિસ્સામાંથી કઢાવી જ પડશે. અને તે વિચારવા લાગ્યા, જો મુલ્લા થા ઉસને દેખા કે એક આદમીને જો સોને કી ચમચ છે વો ચુરા લી ઓર ઉસને અપને જેબ મેં રખ દી. ઓર વો સોચને લગા કે યે મેં કિસ તરહ સે વહાં સે નિકલવા. મુલ્લાને એક યુક્તિ જડી આવી. તે પોતાની ખુરશી ઉપર ઊભા થઈ ગયા અને બોલ્યા, માનવતા મહેમાનો, હું ચીન ગયો હતો. જો મુલ્લા થા ઉસને ઉસકો એક આઈડિયા આયા, ઉસ વો અપની ચેર પે ખડા હો ગયા ઓર બોલા કે મેં જબ ચીન ગયા થા વહાં સે જાદુ સીખ ત્યાંથી જાદુ સીખી લાવ્યો. જબ ચીન ગયા થા તબ વહાં પે મેને જાદુ સીખા થા. મેં ત્યાં જાદુના ઘણા ખેલ પર કર્યા હતા. વહાં પે મેને બહોત સારે જાદુ કે કઈ તરહ કે ખેલ ભી દિખાયે થે. જો તમારી સૌની ઈચ્છા હોય તો આ વિશેષ પ્રસંગે મારે તમને એક જાદુ બતાવવાની ઈચ્છા છે. તો ઉસને ઉન સબ મહેમાનો કો બોલા, અગર આપ લોકો કો અગર પસંદ હો, આપ લોકો કી અગર મરજી હો, તો મેં ઇસ અવસર મેં અપને જાદુ દિખાના ચાહતા હું. હા હા, જરૂર જરૂર, બધા મહેમાનો એક સાથે બોલી ઉઠ્યા. સબ લોકોને એક સાથ બોલ ભી દીયા, જો સારે જો વેપારી જો બિઝનેસમેન વહાં પે આયે થે ઉન સબને બોલ દિયા, હા હા ક્યું નહીં, હમ તો દેખેંગે જાદુ એસા. મુલ્લાએ સોનાની ચમચી હાથમાં લીધી. બધા મહેમાનો મુલ્લા સામે ઉત્સુકતાથી જોવા લાગ્યા. જો મુલ્લા થા ઉસને જો સોને કી ચમચ થી વો ઉસને અપને હાથો મેં ઉઠા લી ઓર સબ લોગ એકદમ એ ઉત્સુકતા મીન્સ હમ વો દેખતે હૈ ના કે જાદુ કેસે કરતે હૈ, ફિર હમ ઉસકો પટક સે કેસે પકડેંગે, ઉસ હિસાબ સે હમ જાદુ કો એકદમ બારીકી સે દેખતે હૈ, વો સબ ઇસ તરહ સે મુલ્લા કે સામને દેખને લગે. મુલ્લા બોલ્યા, જુઓ આ સોનાની ચમચી હું મારા કોટના ખિસ્સામાં મૂકું છું, આપ થોડી ધીરજ રાખો. ફિર વો મુલ્લા બોલા કે યે જો સોને કી ચમચ થી વો મેં અપને કોટ કી જેબ મેં રખ રહા હું, ઓર આપ થોડી ધીરજ રખો, થોડી શાંતિ બનાવી રખો, મેં આપકો બતાતા હું કે યે ચમચ કા અબ આગે ક્યાં હોગા. મુલ્લાએ સોનાની ચમચી પોતાના કોટના ખિસ્સામાં મૂકી. જો મુલ્લા થા ઉસને વો સોને કી જો ચમચ થી વો ઉસને અપની કોટ કે જેબ મેં રખ દી. મુલ્લાએ ઉસને અપની કોટ કે જેબ મેં રખી. ફિર વો જો મુલ્લા થા, મુલ્લાએ પોતાનો જમણો હાથ પોતાના માથાની આસપાસ બે ચાર વાર ફેરવ્યો, મનમાં કંઈક બોલ્યા, પછી મોટેથી બોલ્યા, હે ચમચી જા જા પહેલાં મહાશયની પાસે પહોંચી જા. જો મુલ્લા થા ઉસકો કોઈ એસા જાદુ તો નહીં આ રહા થા, પર ઉસને ઉસ જો જો એક આદમીને જો ચમચ ચુરા લીધી વો ઉસકો નિકલવાની થી, તો ઉસકે લીએ ઉસને યે સબ કિયા. ફિર ઉસને ઝૂઠ મુટકા અપને સર પે હાથ ફિરાયા, ઘુમાયા, કુછ મંત્ર એસે ઇધર ઉધર કે બોલે, ઓર ફિર ઉસને બોલા કે જા ચમચ તું વહાં પે જા, ઓર જિસ આદમી કી જેબ મેં વો ચમચ ઉસને દેખી થી ઉસી આદમી કે પાસ ચલી જા, એસા ઉસને સબકો દિખાયા. મુલ્લાએ કોઈ એક મહાશયને ઊભા થઈને પહેલાં મહાશય પાસે જવા તેમના કોટના ખિસ્સામાં હાથ નાખી સોનાની ચમચી લાવવા કહ્યું. ફિર જો મુલ્લા થા ઉસને એક દૂસરે આદમી કો બોલા કે વો જો આદમી હૈ ઉસકી જેબ મેં હાથ ડાલોગે તો વહાં પે સોને કી ચમચ મિલેગી. તો સબ લોગ વહાં
जो भीड़ थी उसमें भी ऐसा ही हुआ कि एक जो दूसरा आदमी था वो गया और जिसने चम्मच चुराई थी उस आदमी की जेब में से उसने चम्मच नहीं। पहला महाशयना कोटना खिस्सामां हाथ नाखता सोनानी चमची मळी। सौने आश्चर्य थयुं। मुल्लाए ते चमची सौने बतावी और जैसे ही उस आदमी ने दूसरे आदमी ने जो चुरा जिसने चम्मच चुराई थी उसकी जेब में हाथ डाला तो उसमें से सोने की चम्मच मिली। सब लोगों ने बड़े ही आश्चर्य से देखा और सब लोग एक साथ बोल उठे, शाबाश शाबाश मुल्ला साहब, तुम्हें खरेखर महान जादूगर छो। सबने मुल्ला को शाबाशी दी और बोला कि आप रियल में आप बहुत ही महान जादूगर हो, मैजिशियन, जादूगर का मतलब। गभराई गयेला महाशय मुल्ला पासे पहुंचा और तेमने माफी मांगी। जो डर गया था, जिसकी चोरी पकड़ी गई थी वो आदमी डर गया और वो मुल्ला के पास गया और उसने सबसे माफ़ी भी मांगी। ठीक है, ये मैंने आपको पूरा यहाँ पे इसका मीनिंग समझा दिया है। नीचे आपको वर्ड मीनिंग दिए गए हैं, आपकी टेक्स्ट बुक में दिए गए हैं, वो आपको आपकी नोटबुक में लिखने रहेंगे और इसके साथ जो PDF आएगी वो भी आपको नोटबुक और टेक्स्ट बुक दोनों में अच्छी हैंडराइटिंग में लिखनी रहेगी। थैंक यू।